કેમ છો? મજામાં છો? આપણી જે દુનિયા છે ને, મારી ને તમારી, એમાં એક મજાના ભાઈ રહે છે ગાંધીનગરમાં. નામ છે રક્ષિતભાઈ, રક્ષિત પંડિત. એમણે મારા ઘરથી ઓફિસના રસ્તાનું નામ પાડ્યું છે પ્રેરણા પથ. એ કહે છે કે ધ્વનિત રેગ્યુલરલી તારા મોર્નિંગ મંત્રમાં જયારે તું કોઈ દ્રષ્ટાંત આપે, જયારે તું કોઈ વાત કરતો હોય, ત્યારે ઘરેથી મિર્ચીના સ્ટુડિયો પહોંચતા સુધીમાં તને જે દેખાય તે તારી વાતમાં તું વણી લેતો હોય છે. સવારે તારા ઘરથી મિર્ચીનો જ રસ્તો છે એ તારા માટે પ્રેરણા પથ છે. એમની વાત સાચી છે. મને સવાર સવારમાં અમદાવાદના રસ્તા જોવા બહુ જ ગમે. કોઈ સ્કૂલે જતું હોય, કોઈ સ્કૂલે મૂકવા જતું હોય, કોઈ ચાલવા જતું હોય, કોઈ ચાલીને પાછું આવતું હોય, કોઈને સ્ટાફ બસ પકડવાની હોય, કોઈ એએમટીએસ બીઆરટીએસ એસટીની રાહ જોતા હોય, કોઈ ક્યાંક ચા પીતું હોય, કોઈ છાપું વાંચતું હોય, લારીવાળા બધું એમનું સેટ કરતા હોય, પેલો કીટલીવાળો જે હોય એ પહેલી ચા જે બનાવી હોય એને જમીન ઉપર ઢોળી રહ્યો હોય. મને આજ સુધી સમજાવ્યું નથી કે આ ચાની કીટલીવાળા જે પહેલી ચા બનાવે એને રસ્તા પર કેમ ઢોળી દેતા હોય છે. તમે જોજો બધા કીટલીવાળા આવું કરે, ખબર નહીં કેમ. એનીવે, એક દાદાને હું રેગ્યુલરલી જોઉં છું સાયકલ ચલાવતા નેહરુનગર રોડ પર. મને ઓલમોસ્ટ આંતરે દિવસે અથવા રોજ દેખાય. આજે છે ને એમણે ફૂલ સ્લીવનું ગ્રીન ટી શર્ટ અને ગ્રે ટ્રેક પેન્ટ પહેરેલું. એવા મસ્ત લાગતા હતા દાદા. એમના ચહેરાની ચમક જુઓ, આ હા હા, જે કાંતિ હતી એમના ચહેરા પર. પછી બીજા દાદી હતા, એ આજે પહેલી વાર દેખાયા. એમણે ગ્રીન સાડી અને નીચે રેડ શૂઝ પહેરેલા, પિંક ની રેડ શૂઝ, અને એ પણ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. પછી એક યંગ કપલ નવું દેખાયું જે શ્યામલ થી શિવરંજની વાળા રસ્તા પર હતા. આ બંનેનું વજન લગભગ 90-95 કિલોઝ થી ઓછું નહીં હોય, એકદમ રોલી પોલી, પણ બંને બહુ જોલી. કારણ કે છોકરો છોકરી બંને સાયકલ ચલાવતા જે રીતે મુક્ત મને હાસ્ય વેરતા જતા હતા, એમને જોઈને દિલ ખુશ થઈ ગયા કે આ હા, આ લોકો કેટલા ખુશ છે. તો આજનો મોર્નિંગ મંત્ર એ છે કે સવાર સવારમાં આપણે એવું શું કરીએ જેથી આપણને જોઈને બીજાનું દિલ ખુશ થઈ જાય. શું તમારું એન્થુઝિયાઝમ કન્ટેજિયસ છે? શું તમને જોઈને બીજાને મજા મળે? તમને જોઈને અર્લી ઇન ધ મોર્નિંગ બીજાને પ્રેરણા મળે ખરી? આ સવાલ પોતાની જાતને પૂછીને દિવસની શરૂઆત કરીએ. 7:15 થઈ